વ્હાઈટ રણની આ કળા વ્હાઈટ હાઉસ સુધી પહોંચી જ્યારે આપણા પીએમ મોદીજીએ ઓબામાને આ રોગન આર્ટવર્ક ગિફ્ટ કર્યો. રોગન એટલે મૂળ પર્શિયન શબ્દ છે. રોગનનો મતલબ ઓઇલ બેઝ સાથે થયો, એ પર્શિયન ભાષા છે. હવે જે તે સમયે પર્શિયા, પાકિસ્તાન, ભારત બધું એક હતું, પણ ભારતમાં જે વારસો છે એ અમારી આઠ પેઢીનો પ્રેઝન્ટ અમે નામ આપી શકીએ છીએ કે આ આઠ પેઢી. મારું સન છે એ પણ માસ્ટર છે, એના સુધી આઠમી પેઢી પહોંચે છે. તો એ 400 વર્ષથી અગાઉ પણ નિરોણાનો રેકોર્ડ મેં 1985 મ્યુઝિયમમાં જોયું હતું. પદ્મશ્રી તો એક આપણા ઉપરવાળાની મહેરબાની છે અને સમગ્ર ગુજરાત અને કચ્છમાં હસ્તકળા ક્ષેત્રે પ્રથમ પદ્મશ્રી એ મારા નામે આવ્યો છે. તો એ અમારા કચ્છ માટે, ગામ માટે, અમારા પરિવારને વારસા માટે અને મારા માટે બહુ ગર્વની વાત છે. અમારા માટે પણ એટલી જ ગર્વની વાત. રોગનનું નામ આપવામાં આવ્યું છે અને એના જે રંગો છે એ બધા પિગમેન્ટ થી છે. પિગમેન્ટ એટલે બધા નેચરલ પણ નથી, અમુક મિક્સ પણ છે. અને આ તૈયાર થઈ જાય રંગ એટલે એને પાણીમાં ડુબાડીને રાખવા પડે છે, કારણ કે વગર પાણીએ આ પિગમેન્ટ છે એટલે બારે સૂકી જાય અને એ તાર એનું ક્લિયર ન ચાલે. હવે એની ખાસ જે કળાની જે વિશેષતા છે અને મેં અગાઉ કીધું એમ કે લોકો માની ન શકે કે ફ્રી હેન્ડમાં આવી રીતે આટલું આમ કરી અંદાજેથી અને આવું કામ પણ થઈ શકે છે. અને કોઈ પણ ડિઝાઇન પાડેલી હોતી નથી, કોઈ પણ માસ્ટર પીસ બનતો હોય, ચાહે એક પીસ 2 મહિના ચાલે, 2 દિવસ ચાલે કે 2 વર્ષ ચાલે, કોઈની ડિઝાઇન પાડેલી ન હોય અને સ્કેચ કરેલું નથી હોતું. મારી એવી ઈચ્છા હતી જયારે 2018 ડિસેમ્બરમાં હું આવી ત્યારે કે જે દિવસે મને મોકો મળશે એ દિવસે હું સારા કેમેરા લઈને આવું અને આ કલાને વધારે સારી રીતે અમે લોકો કેમેરામાં કેપ્ચર કરીને લોકો સુધી પહોંચાડીએ. અને આઈ એમ સો હેપી કે અત્યારે લાઈવ ડેમો આપણે બધાને બતાવી શકીએ છીએ થ્રુ મારી નજરે ગુજરાત.